हाल જ્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ઠેર ઠેર માતાજીના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે, સાથે સાથે ઠેર ઠેર ગરબાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે અમદાવાદના અંધજન મંડળમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અંધજન મંડળના બ્લાઇન્ડ વુમન એસોસિએશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ખાસ નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। अमदावादना अंधजन मंडल में ब्लाइंड वुमन एसोसिएशन द्वारा छेल्ला 27 वर्ष थी मंडल बहनों द्वारा नवरात्रि गरबा आयोजन कर दरेक प्रज्ञाचक्षु बहनों आ गरबा में खूब ज उत्साह थी और उल्लास थी भाग लईने गरबे घूमे छे। त्यारे हाल माताजीना नोरता चाली रह्या छे, त्यारे दरेक पार्टी प्लॉट में गरबानुं आयोजन करवामां आवे छे, जेमां दरेक खेलैयाओ मन मूकीने गरबे घूमता होय छे। परंतु प्रज्ञाचक्षु बहनों पार्टी प्लॉट में जईने गरबा रमी शकती नथी, एटले अंधजन मंडल में खास प्रज्ञाचक्षु बहनों माटे गरबानुं आयोजन करवामां आव्युं छे, जे ब्लाइंड वुमन एसोसिएशन द्वारा करवामां आवे छे। सामान्य माणस करता पण सुंदर गरबा बहनों रमे छे, तेमज आ प्रज्ञाचक्षु बहनों छेक अमेरिका जईने पण आवी छे, त्यां पण सुंदर गरबा रमी બધાનો પ્રેમ અને ડોનેશન મેળવ્યું છે। સાથે સાથે બહેનો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરે છે, એક સામાન્ય માણસ પણ નથી કરી શકતા એવી પ્રવૃત્તિઓ આ પ્રજ્ઞાચક્ષુ બહેનો કરતી હોય છે। આ ગરબામાં 71 પ્રજ્ઞાચક્ષુ બહેનોની સાથે બીજા બધા દીકરા દીકરીઓએ પણ ભાગ લીધો હતો, સાથે સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બ્લાઇન્ડ વુમન એસોસિએશનની સાથે દ્રષ્ટિ ફાઉન્ડેશન પણ આયોજનમાં સાથ સહકાર આપે છે અને દરેક બહેનો તેમજ અન્ય ખેલૈયાઓ માટે દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મારું નામ સિદ્ધાર્થ રાજુભાઈ ચૌહાણ છે, હું દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં છેલ્લા ઘણા ટાઈમથી જોડાયેલો છું અને દ્રષ્ટિ ફાઉન્ડેશન સાથે મળીને અમે લોકો બ્લાઇન્ડ પીપલની ઘણી બધી સેવા કરીએ છીએ। આજે અમને અવારો મોકો મળ્યો છે કે બ્લાઇન્ડ બહેનો સાથે ગરબાનું આયોજન અમે કર્યું છે અને ભાજીપાઉનો પ્રોગ્રામ રાખેલો છે। વસ્ત્રાપુર અંધજન મંડળ અમે આવીને અહીંયા બ્લાઇન્ડ બહેનોને સહાય કરીએ છીએ। અમે છેલ્લા ઘણા સમયથી આ નાના મોટા આવા પ્રયાસ કરતા રહીએ છીએ કે જેનાથી લોકોને સહાય મળે। હા, મારું નામ શારદા ખત્રી છે। અંધજન મંડળ વસ્ત્રાપુરમાં હું પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કરું છું, એની સાથે સાથે અંધ મહિલા મંડળ જે અહીંયા 28 વર્ષોથી ચાલે છે અને હંમેશા એમાં ગરબા ગવડાવાય છે, એમાં હું પ્રમુખ તરીકે છું અને હંમેશા કાર્યરત રહીએ છીએ અમે લોકો। હવે આ દીકરીઓ આપણા કરતાં પણ સરસ ગરબા ગાતી હોય છે, તમને એમ થશે કે કેવી રીતે તૈયાર થાય છે એને સેન્સ વી આર। આમ તો આપણે જોઈએ તો સૌથી વધારે અમીર છીએ, ભગવાને બે આંખો બે હાથ પગ પાંચે ઇન્દ્રિયો આપેલી છે, અને છતાં પણ આ દીકરીઓ એટલો ફાઇન, એમનો મેચિંગનો સેન્સ ને બધું સરસ હોય છે જે આપણને ઘણીવાર નવાઈ પમાડે છે। એ લોકોના અમારા બ્લાઇન્ડ દીકરીઓના દીકરાઓના ગ્રુપ અમેરિકા સુધી ગરબામાં ચલો ગુજરાત અને ગ્લોરિયસ ગુજરાતમાં લઈ ગયેલા છે અને ત્યાં ઢગલો પ્રેમ એની સાથે સાથે ડોનેશન લઈને અહીંયા આવેલા છે। તો આ દીકરીઓ હંમેશા કંઈક ને કંઈક નવું કરતી હોય છે, એ લોકો કોમ્પ્યુટર ઓપરેટ કરતી હોય છે, પછી ભણવા જતી હોય છે, ઉદ્યોગ કરે છે, જે એ લોકો રાખડી બનાવે, એના સિવાય પછી કોડિયા બનાવે, દીવા અલગ અલગ બનાવે છે, અને આવી રીતે એ લોકો હંમેશા એમને આપણે જીવનમાં આગળ આવે એવું બધું આપણે એ લોકો માટે કરતા હોઈએ છીએ। અને એમાં જે સાથ અને સહકાર છે એ અત્યારે અમારી સાથે દ્રષ્ટિ ફાઉન્ડેશન છે, જે દ્રષ્ટિ ફાઉન્ડેશન એમના વડીલ અને એમની ટીમ એ લોકોએ ઘણું બધું અહીંયા હંમેશા આવે છે લોકો, અને એ લોકો તો પશુ પક્ષી સમાજ શિક્ષણ ભોજન એ બધું અલગ અલગ સેવાઓનું કાર્ય કરતા હોય છે। એવી જ રીતે અત્યારે અમારી સાથે રોટરી ક્લબ છે અને ફિકી ફ્લો એના છે ડાયરેક્ટર ગીતિકાબેન છે, અને એની સાથે સાથે જજ તરીકે અમારા લોયર છે અને કોરિયોગ્રાફર છે નિરાલી શાહ છે। સચિન પઢિયાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।